રાજકોટમાં મનપા દ્વારા સીલિંગની કાર્યવાહી કડક કરવામાં આવી રહી છે, ત્યારે સીલિંગની કડક કાર્યવાહી સામે ફરી અલગ અલગ એસોસિએશન મેદાને આવ્યા છે. રાજકોટમાં કેટરિંગ, પાર્ટી પ્લોટ, બેકરી, ઇવેન્ટ આર્ટિસ્ટ, લાઇટ, મંડપ સહિતના એસોસિએશન આજે મનપાના કચેરીએ ધામા નાખ્યા હતા. ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાના કારણે મુશ્કેલી પડતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. આ અંગે 3 મહિનાનો સમય ફાળવવા મનપા કમિશનરે રજૂઆત કરવામાં આવી છે. મારું નામ દીપક સંઘવી છે, હું રાજકોટ કેટરિંગ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. અમારી રજૂઆત એટલી જ છે કે અમે સરકારના દરેક નિયમોનું પાલન કરવા તૈયાર જ છીએ, અમારો કોઈ વિરોધ નથી, પરંતુ એ પાલન કરવા માટે જે કંઈ યોગ્ય સમય હોય એ સમય જોઈએ છે. આજે બધું જો સીલ કરી દેશે તો આજે હોટલો, રેસ્ટોરન્ટો, કેટરિંગ આ બધું જ બંધ થઈ ગયું છે, તો અમારા ઉપર નભતા લાખો પરિવારોને આજે બેરોજગાર થઈ ગયા છે. એટલે આ માટે અમે આરએમસીમાં રજૂઆત કરવા આવેલા છીએ કે પ્લીઝ અમને થોડો સમય આપો અને એ સમયમાં તમે કહેશો એ પ્રમાણે અમે નિયમોનું પાલન કરી અને બધી જ વ્યવસ્થા ઊભી કરીશું, પણ અમને ત્યાં સુધી ધંધો પણ ચાલુ કરવા આપ દો. કારણ કે ઘણી વખત શું થાય છે કે અત્યારે બધું બંધ છે વાડીના, તો હમણાં એક કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એની પ્રાર્થના સભા પણ નથી થઈ શકતી, તો અત્યારે આ ખૂબ જ મુશ્કેલી પડે છે. તો ખાલી એટલી જ અંદાજે 2-3 મહિનાનો જો સમય મળે તો એ સમયમાં જે કંઈ પણ જરૂરિયાત છે એ પ્રમાણેનું અમે તૈયાર કરવા બધું ઓલમોસ્ટ બધી જ થઈ જશે. ફાયર ઇન્સ્યુન્ટ તો થઈ જાય છે, એનઓસી માટે તો હવે આરએમસી વાળા તરફથી જે વાર લાગે એટલી જ વાર છે, બાકી તો એમાં કોઈ જે લીગલ પ્રક્રિયામાં વાર લાગે એના માટે એટલી જ વાર.